સુરત જિલ્લામાં મોબાઈલ સ્નેચરોનો આતંક વધતો જાય છે. કડોદરા રસ્તા પર અજાણ્યા મોબાઈલ સ્નેચરો દ્વારા રાહદારીને હુમલો કરવામાં આવ્યો હતો. સુરતના કડોદરા નજીક આવેલ વરેલી ગામની હદમાં 3 જેટલા ઇસમો મોટરસાઇકલમાં પેટ્રોલ પૂરવું થયું હોવાથી બહાનું બતાવીને ત્યાંથી પસાર થતા રાહદારીઓને રોકીને મોબાઈલ ફોન માંગ્યો હતો અને મોબાઈલ ફોન માંગતા જ અજાણ્યા ઇસમોએ મોબાઈલ ખેંચી રાહદારીઓ પર ચપ્પુ વડે હુમલો કરવા લાગ્યા. જેમાંથી બે રાહદારીઓ પૈકી એક રાહદારીએ ચપ્પુ વડે હુમલો કરી મોબાઈલ જૂટવી મોબાઈલ સ્નેચરો ભાગી છૂટ્યા હતા અને ચપ્પુ વડે હુમલા કરતા બે પૈકી એક રાહદારીને ચપ્પુ પગના ભાગમાં વાગી જતા પ્રાથમિક રાહદારીને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. તો બીજી તરફ અવારનવાર મોબાઈલ સ્નેચરો આવી રીતે જ રાહદારીઓને ભોગ બનાવતા હોય છે. તો રસ્તા ઉપર અંધારાનો લાભ લઈ અજાણ્યા ઇસમો સ્નેચિંગ કરી રહ્યા છે. हम लोग बरेली से कड़ोदरा की तरफ आ रहे थे. मैं और मेरा दोस्त, तो वहाँ पे हरिपुरा पाटिया आता है ना बीच में, तो वहाँ पे एक बाइक वाला खड़ा था. वो बोला भैया अब मेरा पेट्रोल ख़त्म हो गया है. तो हम दोनों रुक गए. रुकने के बाद बोला मोबाइल है आपके पास? मैं बोला हाँ है मोबाइल. बोला नंबर लगाओ. इतने में मेरा मोबाइल छीन लिया. जब हम लोग उसके तरफ दौड़े तो चाकू निकाल के हम लोग के पे हमला कर दिया और उसी हमले में मेरे दोस्त के पैर में चाकू लग गया. कितने लोग थे वो लोग? 3 लोग थे, बाइक पे थे. और फिर तुरंत जैसे ही मैं दोस्त को पकड़ा और वो लोग बाइक से भाग गए सूरत की तरफ. कौन सी बाइक थी और कैसा हुआ? बाइक का तो देखा नहीं, अंधेले में खड़ी थी. उधर अंधेला बहुत था, ट्रक के पीछे खड़ी थी बाइक और रॉन्ग सर्विस रोड पे ही वो लोग भगे हैं.